नमस्कार, गुजरात सुपरफास्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાય, તો જિલ્લાના નળાસર ગામની ઘટના, 58 અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર. ગામમાં વેપાર કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો, તો ગામમાંથી નીકળી જતા કર્યો આદેશ. આયશા અપઘાત કેસમાં મોટો પડઘો, તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો આદેશ, દેશની તમામ મસ્જિદમાંથી સંદેશ અપાશે. નિકાહ અને સુન્નત શરિયત મુજબ થાય, તો રીત રિવાજો અને પરંપરા મુજબ નિકાહ થાય. અભિયાન અંતર્ગત મુસ્લિમોમાં લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને લઈને અંકુશ મૂકવા પર અપીલ. તો 27 માર્ચથી 6 એપ્રિલ સુધી કુલ 11 દિવસ દેશભરમાં ચાલશે અભિયાન. અમદાવાદ સીપીએ બહાર પાડ્યું જાહેરનામું, તો અમદાવાદમાં વાહન ચાલકોની સ્પીડ નક્કી કરાઈ. ટુ વ્હીલર માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નક્કી કરાઈ, ફોર વ્હીલરની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રાન્સપોર્ટના વાહનોની સ્પીડ 70 કિલોમીટર, તો 8થી વધુ બાઠકવાળા વાહનોની સ્પીડ 70 કિલોમીટર નક્કી કરવામાં આવી. શહેરી વિસ્તારમાં ટ્રેક્ટરની સ્પીડ 30 કિલોમીટર, નિયમ ભંગ કર્યો તો ગુનો દાખલ. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની નવી પહેલ, પહેલીવાર વિપક્ષના સભ્ય અનિલ જોશિયારાને બનાવ્યા પ્રોટેમ સ્પીકર. અધ્યક્ષના નિર્ણયને વિપક્ષના લોકોએ આવકાર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, તો હોળી ધૂળેટી પર્વ પરિવાર સાથે મનાવશે, સાથે જ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરશે. દિવાળીના તહેવાર બાદ ફરી એકવાર અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં કોરોના વિસ્ફોટ. અમદાવાદ શહેરની આઈઆઈએમના 40 વિદ્યાર્થી અને પ્રોફેસર કોરોના સંક્રમિત થયા. અમદાવાદના આઈઆઈએમમાં વિદ્યાર્થીઓએ માહિતી છુપાવતા કોરોના સંક્રમણ વધ્યું. કોરોના લક્ષણ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા. અમદાવાદ મનપાના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે જણાવ્યું કે 5 વિદ્યાર્થીઓએ 16 તારીખે પ્રાઇવેટ લેબમાં કરાવ્યો હતો ટેસ્ટ. વિદ્યાર્થીઓએ પોતાના સરનામા તેમના વિસ્તારના આપ્યા, જેથી તેઓ ટ્રેસ ન કરી શક્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 40 જેટલા આરોગ્યકર્મી કોરોનાની ઝપેટમાં. કોરોનાની સારવાર આપતા 12 ડોક્ટર કોરોના સંક્રમિત. કોરોના ચેપ લાગતા હોમ ક્વોરન્ટીન કરી સારવાર શરૂ. વડોદરા એમજીવીસીએલની કોર્પોરેટ કચેરીમાં 10થી પણ વધુ કર્મીને કોરોના. ફિલ્ડ વર્ક કરતા વીજકર્મી સૌથી વધુ સંક્રમિત. વડોદરા ડિવિઝનમાં 100 જેટલા વીજકર્મી સંક્રમિત. મહેસાણામાં પ્રાથમિક કન્યા શાળામાં 2 શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ. શિક્ષકોને કોરોના થતા સ્કૂલ ચાલુ રખાઈ હતી, વિવાદ વકરતા આખરે સ્કૂલ બંધ. સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ગાઇડલાઇનનું કરાવતું હતું કામ, તો વિદ્યાર્થીઓ સેનેટાઇઝ થર્મલ ગનથી તાપમાન માપવાનું કરતા હતા કામ. મીડિયામાં અહેવાલ રજૂ થતાં તંત્ર જાગ્યું, શાળા બંધ. દાહોદની ભાટવાડા પ્રાથમિક શાળાના આચાર્યને કોરોના, જોકે કોરોના ગાઇડલાઇન મામલે તંત્રની બેદરકારી. આચાર્યને કોરોના થતા શાળા ચાલુ. સાબરકાંઠામાં 24 કલાકમાં 14 કેસ પોઝિટિવ. હિંમતનગર કોર્ટના જજ ક્લાર્ક સંક્રમિત. જ્યુડિશિયલ કોર્ટના મહિલા જજ સંક્રમિત. કોર્ટના સ્ટાફના રેપિડ ટેસ્ટ કરાવતા તાલુકા પંચાયત અને તાલુકા કોર્ટ એક જ પરિસરમાં. અરવલ્લીના મોડાસામાં મામલતદાર કચેરીમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થયા. 50 જેટલા કર્મચારીઓના રેપિડ ટેસ્ટ દરમિયાન રિપોર્ટ આવ્યો પોઝિટિવ. અમદાવાદમાં કાલુપુર શાક માર્કેટમાં ન્યૂઝ 18 રિયાલિટી ચેક, તો માર્કેટમાં નિયમોનું પાલન નહીં. ઘણા લોકો માસ્ક વગર દેખાયા. માસ્ક પહેરવા સૂચના છતાં નિયમનું પાલન નહીં. વેપારીઓને ટેસ્ટ બાદ અપાય છે હેલ્થ કાર્ડ. અમદાવાદમાં વધતા કોરોનાના કેસ વચ્ચે પણ કાલુપુર જમાલપુર શાક માર્કેટમાં જોવા મળી ભીડ. વહેલી સવારથી જ ઉમટે છે ફેરિયાવાળા ગ્રાહક. ઘણા ફેરિયાવાળા તો માસ્ક વગર દેખાયા. ફૂલ બજારમાં પણ લોકો નિયમોનું પાલન ન કરતા દેખાયા. કેટલાક કેમેરો જોઈ અને માસ્ક પહેર્યું આ ફેરિયાવાળા શહેરમાં શાકભાજીનું કરે છે વિતરણ. મહેસાણા જિલ્લામાં નોંધાયા વધુ 30 કેસ. કેસનો વધારો છતાં પણ બજારમાં લોકો માસ્ક વગર ફરતા દેખાયા. શાક માર્કેટમાં પણ લોકો માસ્ક વગર દેખાયા. કોરોના ટેસ્ટમાં સુરત મુંબઈને પાછળ પાડ્યું, તો સુરત મનપાએ એક જ દિવસમાં 22,000થી વધુ ટેસ્ટ કર્યા, તો મનપાએ ટ્રિપલ ટી સિસ્ટમ અમલી બનાવી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ. સુરત મનપાએ કોરોના કેસમાં વધારો થતાં ધન્વંતરી રથની સંખ્યા વધારી, તો શહેરમાં 117 ધન્વંતરી રથ ટેસ્ટમાં મૂક્યા. સુરત પોલીસ કમિશનર અજય તોમરનું માસ્ક મુદ્દે નિવેદન, તો માસ્ક મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. જો માસ્ક નહીં પહેરે તો દંડ જરૂર થશે. મહારાષ્ટ્રથી રાજ્યમાં પ્રવેશ માટે નિયમોનું પાલન જરૂરી. નર્મદાના
સાગબારા પાસે ટ્રકોને રોકીને કરવામાં આવી રહ્યું છે ચેકિંગ, જેના પગલે ટ્રક માલિકોમાં રોષ. ચેકિંગના કારણે હાઈવે પર ટ્રકોની લાઇન તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા રોષ, કમર્શિયલ ટ્રકોને રોકવામાં આવતા વિરોધ. કોરોનાના મોરચે અત્યારે સૌથી વધુ મોટી ચિંતા છે. સંક્રમણની ઝડપી ગતિ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત વધી રહ્યા છે કેસ, જેની પાછળ કોરોનાનું નવું સ્વરૂપ મ્યુટન્ટ જવાબદાર. નવા મ્યુટન્ટને લઈને તબીબોએ હાલમાં કોઈ સ્પષ્ટતા નથી કરી. આરોગ્ય મંત્રાલયે દેશની 10 લેબોરેટરીના સંકલન સમૂહના ટેસ્ટિંગનો હવાલો આપ્યો. દેશભરમાંથી 10,787 સેમ્પલ એકત્ર કરાયા, જેમાંથી 771 સેમ્પલમાં વાયરસના અલગ અલગ સ્વરૂપો જોવા મળ્યા. તેમાંથી 736 સેમ્પલ યુકે સ્ટ્રેન્ડના, 34 દક્ષિણ આફ્રિકા સ્ટ્રેન્ડના અને 1 સેમ્પલ બ્રાઝિલ સ્ટ્રેન્ડનું. મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને પંજાબમાં ડબલ મ્યુટન્ટના કેસ જોવા મળ્યા. આ તમામ રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, તેનું કારણ છે અગાઉના તબક્કા કરતા વાયરસનું ઝડપી સંક્રમણ. દ્વારકામાં કલાકારે લોકોને કોરોના રસી લેવા અપીલ કરી, તો કલાકાર જેશા લાગરિયાએ ડર વિના લોકોને વેક્સિન લેવા અપીલ કરી. અમદાવાદ પોલીસ કમિશનરનું હોળી ધૂળેટીને લઈને જાહેરનામું, તો હોલિકા દહનમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. રાહદારી પર રંગ ઉડાડનાર સામે કાર્યવાહી. હોળી ધૂળેટીની ઉજવણીને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જેનું પાલન અમદાવાદીઓ કરે તે માટે ઘરે ઘરે વિતરણ કરાયા ટેમ્પલેટ અને પોલીસ સખ્તી બતાવે તે પહેલા લોકોનો સહયોગ મળે તે હેતુથી પોલીસકર્મીઓ અને સામાજિક કાર્યકરોએ અપીલ કરી. ચાંદોડિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના મતે હાલમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું, જેની સામે લોકો બેદરકાર. વેક્સિન લીધા પછી પણ તકેદારી જરૂરી અને લોકોને ચેપ ન લગાડવા અપીલ. અમદાવાદના સિવિલના સેન્ટરમાં 19,000 લોકોને અપાઈ રસી, તો ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પણ લોકોમાં જોવા મળી જાગૃતિ. નોંધણી વગર પણ લોકો પહોંચી રહ્યા છે રસી લેવા. અમદાવાદ શહેરના મેયર સહિત હોદ્દેદારોએ લીધી વેક્સિન, તો એસવીપી હોસ્પિટલમાં લીધી વેક્સિન. મેયર તેમજ ડેપ્યુટી મેયરે અમદાવાદીઓને વેક્સિન લેવા કરી અપીલ. અમદાવાદમાં મેયરના બંગલોની સામે જ કોરોનાના ટેસ્ટિંગ માટે લોકો રાહ જોતા જોવા મળ્યા. ટેસ્ટિંગ ક્યારે શરૂ થશે તેની રાહ જોતા લોકો જોવા મળ્યા. રાજકોટમાં રસીકરણને અપાયો વેગ, તો શહેરમાં 68 જગ્યાએ રસીકરણ કામગીરી શરૂ. સરકારી કર્મચારી માટે પણ કેમ્પ શરૂ કરાયા. 45 વર્ષથી ઉંમરનાને અપાય છે રસી. પ્રાથમિક સ્કૂલની તૂટી છત, રસીકરણ દરમિયાન છત તૂટતા બેને ઈજા. ઘટના બાદ રસીકરણ બદલાયું સ્થાન. દ્વારકાપાલિકાના સભાખંડમાં અપાયા વેક્સિનના ડોઝ. કોરોના સંદર્ભે મહત્વની બેઠક બાદ વેક્સિનેશનનો કાર્યક્રમ. 90 જેટલા કર્મચારી તેમજ આગેવાનોએ લીધી હતી રસી. બોટાદ જિલ્લામાં રસીકરણનું કામ પૂરજોશમાં. જિલ્લામાં 22,000 જેટલા લોકોને આપવામાં આવી રસી, તો આરોગ્ય વિભાગના 24 સેન્ટર સહિત અન્ય સ્થળે રસીકરણની કામગીરી. કુલ 59,000 લોકોને રસી આપવાનો ટાર્ગેટ. કોરોના કાળમાં ઉમદા રીતે ફરજ નિભાવી રહ્યા છે ડાંગના પીપરી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મી. અંતરિયાળ વિસ્તારમાં ઘરે ઘરે જઈને આપી રહ્યા છે રસી. ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1961 કેસ, તો 7 દર્દીના મોત, 405 દર્દી સ્વસ્થ. રાજ્યમાં હાલ 9,372 એક્ટિવ કેસ, તો 81 દર્દી વેન્ટિલેટર પર. 9,291 દર્દીઓની હાલત સ્થિર. મહાનગરો બન્યા કોરોનાના એપીસેન્ટર. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં સૌથી વધુ કેસ, તો ગુજરાતમાં ફરી રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ. સુરત જિલ્લામાં કોરોના અનકન્ટ્રોલ. સુરતમાં 628 કેસ નોંધાયા, 4 દર્દીના મોત, તો 24 કલાકમાં સુરત શહેરમાં 501 કેસ, 127 દર્દી પોઝિટિવ. અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો. 24 કલાકમાં અમદાવાદમાં 557 કેસ આવ્યા, તો 1 દર્દીનું મોત. અમદાવાદ શહેરમાં જ નોંધાયા 551 કેસ. રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાનો કહેર વધ્યો, તો વડોદરા જિલ્લામાં 184 કેસ, રાજકોટમાં 168 કેસ. છોટાઉદેપુરમાં પરંપરાગત યોજાતા મેળાઓ આ વર્ષે નહીં યોજાય. આદિવાસી સમાજના ક્વાંટના ઘેરના મેળાઓને નિહાળવા દેશભરમાંથી લોકો નહીં આવી શકે, કોરોનાના કારણે પરંપરાગત મેળો રદ. અંબાજી મંદિર હોળી ધૂળેટીમાં મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે, તો મંગળા આરતીમાં પ્રવેશ પર બંધી રહેશે. ગાઇડલાઇન પ્રમાણે મંદિરમાં દર્શન થશે, જોકે મંદિરમાં ફૂલડોલ હોળી મોકૂફ. કોરોનાને લઈ દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવમાં ભક્તોને પ્રવેશ નહીં, છતાં પણ પગપાળા સંઘ નીકળ્યા. જામનગરના કૃષ્ણ ભક્તો પગપાળા નીકળ્યા. 29 માર્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવશે.
ગાંધીનગરમાં જૂના સચિવાલય આરોગ્ય કમિશનરની કચેરીએ કોરોના વોરિયર્સનો વિરોધ, તો આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સનું વિરોધ પ્રદર્શન, કોરોના વોરિયર્સને છૂટા કરાતા વિરોધ. ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા કોરોના વોરિયર્સને પરત લેવા માટે ધરણાનું આયોજન, તો ધરણાને પરમિશન ન મળતા આરોગ્ય કમિશનર કચેરી ખાતે દેખાવ. એજન્સીઓ ગેરરીતિ આચરતી હોવાની કર્મચારીઓની ફરિયાદ. બોનસ, ડ્રેસ અલાઉન્સ, એરિયર્સ ન ચૂકવાતા હોવાના સોગંદનામા સાથે ફરિયાદ. 300થી પણ વધુ કર્મચારીએ સોગંદનામા સાથે કરી તપાસી માંગ. મહુવા નેશનલ હાઈવે પર ઓથા ચોકડીએ સ્થાનિકોનું ચક્કરજામ, તો રોડ પર ખાડા, સમારકામ ન થતા નારાજગી. ચક્કરજામને લઈને હાઈવે પર ટ્રાફિક જામ. રોડ પર બેસી સ્થાનિકોએ ડ્રામધૂન બોલાવી રોષ ઠાલવ્યો. સ્થાનિકોએ બેનર દેખાવ કર્યા અને ચક્કરજામને લઈ પહેલેથી જ પોલીસનો કાફલો હતો. ચક્કરજામ બાદ તાત્કાલિક પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા. રોડનું સમારકામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ આપી, જે બાદ તાત્કાલિક કામ શરૂ થયું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનસીઆઈનો વિરોધ. 3ના પાસ વિદ્યાર્થીઓને પાસ કરવા મામલે હોબાળો. કુલપતિ પાસે રાજીનામાની માંગ. પાટણ એચએનજીયુ યુનિવર્સિટીમાં સામાન્ય બજેટ માટે યોજાનાર સભાસભ્યો હાજર ન રહેતા મોકૂફ. બજેટ સભા માટે હાજર સેનેટ સભ્યોમાં 30 સેનેટ મેમ્બર હાજર હોય તો જ બજેટ સભા યોજાઈ શકે. બજેટ સભામાં 76 સભ્યો પૈકી માત્ર 22 સેનેટ સભ્યો જ હાજર રહ્યા, અને જેમાં સરકાર તરફના 8 સેનેટ સભ્યોમાંથી 2 જ હાજર રહ્યા, તો બાકીના 6 સભ્ય ગેરહાજર રહેતા સભા મોકૂફ રખાઈ. યુનિવર્સિટીના મુખ્ય અધિકારી અને કુલપતિ ડોક્ટર જે જે વોરાએ સભા મોકૂફ રાખતા ફરીવાર વિવાદ છંછેડાયો, તો એમબીબીએસ કૌભાંડ મામલે સેનેટ સભ્ય ગેરહાજર રહ્યા હોવાનું ચર્ચા. અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો, નવા ભાવ 1 એપ્રિલથી અમલી. ટુ વ્હીલર 4 કલાક માટે પાર્ક કરવાના 100 રૂપિયા, 24 કલાક માટે 600 રૂપિયા. તો ટ્રાફિક પોલીસનો કડક બંદોબસ. ટ્રાફિકના કારણે અગવડ ન પડે તે માટે પોલીસ રાઉન્ડ પર નીકળી, રોંગ સાઈડ આવતા લોકોને પરત મોકલ્યા. જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા બનાવાશે બ્રિજ. 6થી પણ વધુ રેલવે ફાટકોને લઈને ટ્રાફિકની સમસ્યા. વધુ મનપાના મતે બ્રિજ 2 કિલોમીટરના હશે ખર્ચનો અંદાજ 106 કરોડ. 2017ના પરવાનગી વગર મેળીના કેસમાં એનસીપી નેતા રેશ્મા પટેલ મહેસાણા કોર્ટમાં આપી હાજરી, તો આઝાદી કૂચની રેલી અંગે 12 લોકો સામે થઈ હતી ફરિયાદ. કોર્ટ આગામી 5 એપ્રિલની આપી મુદત. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, તો વર્ષ 2021-22 માટે 24.25 કરોડનું બજેટ રજૂ કરાયું. ગામડાના તળાવો ઊંડા કરવા માટે સરપંચને 5 સ્વતંત્ર ખર્ચ કરવાની સત્તા આપવા રાજ્ય સરકારને ભલામણ કરી. કોરોના કાળ વચ્ચે જ ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષા શરૂ, તો ત્યાર સુધીમાં ઓનલાઈન અપાયેલા શિક્ષણની પરીક્ષા ઓફલાઈન. બીજી તરફ ઓફલાઈન પરીક્ષા ગાઈડલાઈન મુજબ લેવાશે. શિક્ષણ વિભાગે પીજીની પરીક્ષાની મંજૂરી આપતા 100થી પણ વધુ કોલેજોમાં બેઠક વ્યવસ્થા. અમદાવાદ ગાંધીનગરની કોલેજમાં સેન્ટર 20,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. એમકોમ એમએ સેમેસ્ટર 1ની પરીક્ષા. બોટાદ રેલવે સ્ટેશન પર એલપીજી ભરેલી ટ્રેનમાંથી ગેસ લીકેજ, તો સ્ટેશન પર 43 કેપ્સુલ ભરેલી માલગાડીમાં 1 કેપ્સુલમાંથી ગેસ લીકેજ થયો. ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન વ્યવહાર બંધ. હોળી ધૂળેટીને લઈને લોકો રંગોના બદલે ફૂલોની હોળી રમતા હોય ત્યારે ગોંડલમાં ખેડૂતોએ સફેદ ફૂલના છોડ ખેતરમાંથી કાઢવાનું શરૂ કર્યું. સુરેન્દ્રનગર કેમ્પ સ્ટેશન વિસ્તારમાં રેલવે વિભાગનું મેગા ડેમોલ્યુશન, તો પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓએ ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દીધું. કોઈ વૈકલ્પિક જગ્યા આપ્યા વગર જ ઝૂંપડા તોડ્યા. રખડતી રંજાડ, તો રખડતા ઢોર હોસ્પિટલમાં ઘૂસ્યા. સુરક્ષા હોવા છતાં હોસ્પિટલમાં ઢોર દેખાયા, દર્દીઓની સુરક્ષા પર સવાલ. વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ, તો છેલ્લા 3 દિવસમાં તમામ બિલ રજૂ કરવા લેવાયો નિર્ણય. લવજેહાદ વિરોધી બિલ લાવી શકે છે સરકાર, છેલ્લા દિવસે ગૃહમાં રજૂ થશે કેગનો અહેવાલ. આગામી 30, 31 અને 1 એપ્રિલ દરમિયાન ગુજરાત વિધાનસભામાં 12 બિલ ગૃહમાં રજૂ થશે. સૌથી મહત્વનું બિલ લવજેહાદ અંગેનું હશે, જે 1 એપ્રિલના રોજ રજૂ કરાશે. અમદાવાદ કેવડિયા વચ્ચે સી પ્લેન પાછળ રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા, તો છેલ્લા 2 વર્ષમાં સરકારે 3,79,75,000થી વધુનો ખર્ચ કર્યો. રાજ્યની સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 1માં મંજૂર મહેકમ સામે અધધ જગ્યા ખાલી, તો 534 મંજૂર મહેકમ સામે માત્ર 238 જગ્યા ભરેલી, 296 જગ્યા ખાલી.
राज्य ने 30,926 प्राथमिक शाला पैकी 20,252 शालाओं में पीवाना पानी माटे आरओ सिस्टम उपलब्ध 10,674 प्राथमिक शाला में आरओ सिस्टम न होवाथी विगत मांगी। राज्यना 23 अभयारण्य और 4 राष्ट्रीय उद्यान ने 1,787 लाख की ग्रांट मिली। केन्द्र सरकारे छेल्ला 2 वर्ष में ग्रांट मंजूर करी। वर्ष 2019 में 782 लाख 69,000, वर्ष 2020 में 997 लाख 40,000 की ग्रांट। महिसागर में गौशाला सहाय चुकवानी बात। महिसागर में एक पण गौशाला कार्यरत नथी। सरकारे 6 गौशाला ने सहाय चूकवी होवानी बात धारासभ्य विजय ठुमरे उठाव्यो सवाल। 28 मार्च अमदावाद में येलो अलर्ट, हीटवेव की आगाही साथ येलो अलर्ट सौराष्ट्र कांठा विस्तार में हीटवेव। राज्य में 4 दिवस हीटवेव की आगाही, 27 मार्च सुधी 4 विस्तार में आगाही। पोरबंदर, जूनागढ़, दीव में हीटवेव की आगाही। गीर सोमनाथ में हीटवेव की आगाही 27-28। उत्तर गुजरात में हीटवेव की आगाही। बनासकांठा, साबरकांठा में पड़े गरमी। राजकोटवासियों ने उनाळा में पानी की तंगी नहीं पड़े तो आज डेम की सपाटी हाल 26 फूटे पहुंची। 600 एमसीएफटी नर्मदाना नीर आज डेम में अपाया। सौनी योजना मार्फत भादर डेम में नर्मदाना नीर ठालवाना शुरू। अमरेली में अनेक खेडूतों ने सिंचाई नु पानी पूरू पाड़ती केनाल तूटी। केनाल तूटता जाफराबाद ना हेमाड, जूनी, जीकादरी और एभल वर्ड खेडूतों मुकाय मुश्किल में। केनाल नु पानी अपवा मांग। बनासकांठा वाव तालुकाना कुंडालिया गाम में पानी की तंगी शुरू। दूर दूर सुधी महिलाओं ने पीवा माटे भटकवू पड़े। पानी माटे कलेक्टर थी लई सीएम सुधी रजूआत, परंतु उकेल नहीं। अमदावाद में 500 करोड़ की ऑइल चोरी नो मामलो। केस में एटीएसे वधु 2 आरोपी की धरपकड़। अगाउ संदीप गुप्ता सहित 2 आरोपी झड़पाया। आरोपीओ आईओसी और ओएनजीसी की लाइन में करी चोरी तो पंचर करीने करता था ऑइल चोरी। तमाम आरोपी घुसी टॉकना गुना में धरपकड़ करी। अमदावाद ओढ़व में एटीएम तोड़ी और चोरी कराई तो तस्करों एटीएम में 30,000 की चोरी कर फरार। ओढ़व पुलिस हाथ धरी तपास। राजकोट में वधु 1 क्रेडिट कोऑपरेटिव सोसायटी कौभांड। लोगों पैसा लेने छतरपिंडी, सौराष्ट्रभर में लोग राजकोट बोमाणी चौक पास एकठा थया। पुलिस कमिश्नर ने आवेदनपत्र आप्यु। जामनगर में अनैतिक संबंधों ने लईने युवक की हत्या तो सासरी पक्ष 6 लोगों सामे हत्यानो आरोप। हत्या करवामां पत्नी पण शामिल। जामनगर धरानगर कूवामांथी मळ्यो मृतदेह। महिसागर में पेट्रोलिंग दरमियान पुलिस स्टाफ ने वाहन अड़फेटे आवेलो युवा ने जग्रस्त मळ्यो तो पुलिस स्टाफे युवक ने सारवार अर्थे खसेड्यो। मानवतानुं उदाहरण पूरु पाड्यु। पंचमहाल में विजलपुर में 3 दिवस पहला तलवार साथे भय फैलावनार युवक नो वीडियो वायरल। तो विजलपुर बजार नो आ वीडियो, युवक नशा में होवानो आरोप। पुलिसे फरियाद नोंधी। ब्रेक बाद आपनुं स्वागत छे ने हवे खेडूतोना कल्याण माटे लेवायेला 7 पगला विषय जाणीए। जेनी धरती में धरती पुत्रों नो परसेवो मगमगे छे, जेनी माटी में माता बहनों ना आशीर्वाद चमके छे। राज्यनी 98 लाख हेक्टर कृषि लायक जमीन पर लाखों खेडूतोनी मेहनत महके छे। एवा आपना गुजरातनी भव्यता आपना किसाननी वधी रहेली आवक में झड़के छे। आपना खेडूतो वर्षे 2-3 पाक लईने राज्यना कृषि विकास ने वेग आपे छे। तेमना बड़ेज आजे देशनो 85% एरंडो, 56% जीरु, 43% मगफड़ी, 31% कपास अने 21% पपैया गुजरात में थाय छे। अने ज्यारथी मां नर्मदाना आशीर्वाद सांपड़्या छे, गुजरातना किसाने पाछु फरीने जोयू नथी। आ मेहनतमां तेमने साथ, सहाय अने सुधारथी बनती मदद करती रही छे गुजरात सरकार। कृषि महोत्सवे किसानों ने नवी खेत पद्धति अने टेक्नोलॉजी थी माहितगार कर्या तो सॉइल हेल्थ कार्ड द्वारा जमीन की गुणवत्ता सुधरी अने सूक्ष्म सिंचाई अने पर ड्रॉप मोर क्रॉप ना सूत्र साथे उत्पादकता वधी। पाछला 4 वर्ष में कृषि यांत्रिकीकरण माटे 2,26,000 थी वधारे खेडूतों ने रुपया 810 करोड़ थी वधुनी सहाय आपी छे। राज्यनी संवेदनशील सरकारे राज्यना 40 लाख थी वधु खेडूतों पासे थी रुपया 17,000 करोड़ थी वधुना मूल्यनी टेकाना भावे खरीदी करी। राज्यना 53 लाख थी वधु किसानों ने किसान सम्मान निधि हेठळ सहाय पहुंचाड़ी।
અને કુદરતી આફતમાં હંમેશા તેમની પડખે ઉભી રહી। 15 લાખ થી વધુ કિસાનોને 0% વ્યાજ દરે પાક ધિરાણ આપ્યું। 8 હેક્ટર થી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 2 વીજ કનેક્શન આપ્યા। પણ હવે ગુજરાત સરકાર વિસ્તૃત કરી રહી છે ખેડૂતોની ક્ષિતિજને। ગુજરાત સરકાર હવે એક સંકલિત અભિગમ દ્વારા વાવણી થી વેચાણ સુધી દરેક પગલે ખેડૂતની પડખે ઊભી રહેવા માટે જાહેર કરે છે 7 પગલા ખેડૂત કલ્યાણના, 7 પગલા આત્મનિર્ભરતાના। પહેલું પગલું કિસાનોની સંગ્રહ ક્ષમતામાં વધારો કરશે। ખેડૂત કાપણી પછી ખેત પેદાશો સાચવી શકે, વરસાદ કે વાવાઝોડાથી બચાવી શકે અને જ્યારે સારો ભાવ મળે ત્યારે વેચાણ કરી શકે તે માટે ખેડૂતના ખેતરે ગોડાઉન બનાવવા માટે 30,000 સુધીની સહાય અપાશે, જેનો લાભ રાજ્યના 1,16,000 થી વધુ ખેડૂતોને મળશે। ગોડાઉનથી પાક મારો બગડે નહીં, કોઈ પણ અનાજ અમે લઈએ ઘઉં બાજરી એ ગોડાઉનમાં ભરી દીધે, એટલે વરસાદ કોઈ જાનવર એની કોઈ અમારી બીક મટી ગઈ અમારે। સરકારે અમને 30,000 સહાય આપી છે ગોડાઉન બનાવવા માટે, એ બદલ રૂપાણી સાહેબનો આભાર વ્યક્ત કરું। બીજું પગલું ખેડૂતોની પરિવહન ક્ષમતા વધારશે, જેમાં સરકાર ખેડૂતોને 600 કિલોગ્રામ થી 1500 કિલોગ્રામ ક્ષમતાના નાના વાહનો માટે ₹50,000 થી 75,000 સુધીની સહાય આપશે, જે માટે ટાટા, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી નામી કંપનીઓના વાહનો એમ્પેનલ કરવામાં આવ્યા છે। અમારા જોડે સાધન નહોતું ત્યારે અમારે બીજા ઉપર આધાર રાખવો પડે, માર્કેટમાં જઈને ટેમ્પો શોધવો પડે અને અમારો માલ એમને એમ પડીને ચીમરાઈ જતો, સુકાઈ જતો, અને એવો માલ સવારનો માલ સાંજે લઈને જતા ત્યારે એવું થતું કે માલ માટીના ભાવે આપીને આવવું પડે, એક તો પેલો વેપારી લે નહીં। અત્યારે મારી ખેતીમાં એટલું છે કે આપણી શાકભાજી ઉતારી નથી કે બજારમાં પહોંચી નથી, એટલે જે પોષણ સંભાવ મળવા જોઈએ એ મને અત્યારે હાલ મળી રહ્યા છે અને સરકાર આ સાધનથી હું ખુશ છું। ત્રીજું અને ચોથું પગલું આપશે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન। કિસાન રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાત કટિબદ્ધ છે, જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક ₹10,800ની સહાય આપવામાં આવશે, જેનો લાભ રાજ્યના 1 લાખથી વધુ કિસાનોને મળશે। સરકારે જે સહાય દેશી ગાય નિભાવ માટે આપે છે એનાથી ખેડૂતોને ઘણો ફાયદો થયો છે અને ગાય પાળતા થયા છે। એ ગાય રાખવાથી દૂધ અને ઘી, માખણ ઘરનું અને વધારાની આવક, દૂધ ભરાવીએ છીએ ડેરીમાં અને એનું છાણ અને મૂતર એ સજીવ ખેતીમાં વાપરીએ છીએ, જીવામૃત બને અને ખેતીમાં પણ અમારે ઉત્પાદન વધારે થયું છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જીવામૃતનું અત્યંત મહત્વ હોય છે। કિસાનોને જીવામૃત બનાવવા અને અન્ય ખેત સામગ્રી તૈયાર કરવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન અપાશે, સાથે જ ખેડૂતોને જીવામૃત તૈયાર કરવા માટે 1 ડ્રમ, પ્લાસ્ટિકના 2 ટબ, 1 ડોલ જેવી સામગ્રીની સહાય અપાશે, જેનો લાભ રાજ્યના 1 લાખ કિસાનોને મળશે। પહેલા જો સાધન નહોતા બરાબર, એટલે ટોકર ખોરા પણ ન પડે, એટલે ટોકરથી અમારે જે જમીનમાં પહોંચી શકે એ પોકાના, એટલે બનાવવાને તકલીફ પર અને ખેતરમાં મળીએ ના શકે। આ બેરલ મળ્યા પછી અમે પુષ્કળ પ્રમાણે અમે જીવામૃત બનાવી શકીએ બરાબર, જે અમારે ખેતીને ટાઈમ આપવાનું હતું એ આપી શકીએ છે અને જે પાકમાં મૂલ્ય છે ને એનું પણ ગુણવત્તા વધી ગઈ। પાંચમું પગલું મુખ્યમંત્રીશ્રીની નાના માણસો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે છે, જેમાં રોડ સાઇડ વેચાણ કરતા ફળ શાકભાજી વિક્રેતાને વિના મૂલ્યે છત્રી આપવામાં આવશે। આ છત્રી દ્વારા ફળ શાકભાજીને ગરમીથી રક્ષણ મળશે, જેથી ગુણવત્તા જળવાઈ રહેશે અને મહત્તમ વેચાણ માટેનું વાતાવરણ ઊભું થશે, જેનો લાભ 66,000 લોકોને મળશે। અને અમે મોગો માલ લાઈન લારી પર મૂકીએ અને વેકાય ઓછો અને બગડે વધાર, એટલે અમારે નુકસાન વધારે જતું હતું, પણ છત્રી આવવાથી અમને આ જે માલ બગડતો તે અટકાઈ ગયો અને બહુ ફાયદો છે એમ। છઠ્ઠું પગલું નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવશે, જેમાં તેમને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ અપાશે। આ ટૂલ કિટમાં સાયન્થ, વ્હીલ હો, એક હાર ઓરણી, વ્હીલ બેરો જેવા સાધનો અપાશે, જેના થકી ખેડૂતોની કાર્યક્ષમતામાં વધારો થશે। સાતમું પગલું કિસાનોના ઊભા પાકની રખેવાળી માટેનું છે।
જેમાં ખેડૂતના ખેતરે કાંટાળી બાડ બનાવવા માટે આર્થિક સહાય અપાશે, જેથી ભૂંડ, રોજડા અને નીલગાય જેવા પ્રાણીઓથી ખેડૂતના ઊભા પાકને રક્ષણ મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું કિસાનની આવક બમણી કરવાના વિઝનને સાકાર કરવા ગુજરાતના કિસાનોને વધુ સશક્ત કરાશે. ગુજરાત સરકારના ખેડૂત કલ્યાણ માટેના સાત પગલા સાથે જગતના તાતનું એક ડગલું પરિશ્રમનું અને કુદરતના આશીર્વાદનું એક ડગલું ઉમેરાશે. ખેડૂતના પરસેવા સાથે સરકારનું પ્રોત્સાહન ભળશે અને પારસ મણી બનશે ગુજરાતની ધરા. આવો કૃષિ વિકાસથી રાજ્યનો વિકાસ કરીએ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ. સાત પગલા ખેડૂત કલ્યાણના, સાત પગલા આત્મનિર્ભરતાના. નિર્ણાયક નેતા, મજબૂત સરકાર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.